તપ શું કામ કરે છે જીવનની અંદર, બહુ સમજવાની વાત છે. શા માટે આપણે ત્યાં તપનું આટલું મહત્વ, શા માટે આપણે ત્યાં તપનું આટલું મહત્વ? કોઈ પણ ક્રિયા, કોઈ પણ અનુષ્ઠાન, કોઈ પણ આરાધના, કોઈ પણ સાધના, કોઈ પણ વસ્તુ હોય જેને શાસ્ત્રની તપ વગર પૂરી ન થાય એટલી તાકાત આ તપની અંદર શા માટે? કારણ શાસ્ત્રકાર ભગવંતે કીધું કે બરાબર સમજી લેજો, જીવનની અંદર આપણી ત્રણ વસ્તુ બહુ મેલી થઈ ગઈ છે. મન આપણું મેલું થઈ ગયું છે, હૃદય આપણું મેલું થઈ ગયું છે, અને આત્મા આપણો મેલો થઈ ગયો છે. આ ત્રણેય મેલી વસ્તુને સાફ કરી આપે, આ ત્રણેય મેલી વસ્તુની સફાઈ કરી નાખે, આ ત્રણેય મેલી વસ્તુને ચોખ્ખું કરી નાખે, એનું નામ તપ છે. તપ કરે શું? તો કે તપને અહીંયા શાસ્ત્રોમાં અગ્નિની ઉપમા આપવામાં આવી છે. આમ અગ્નિની અંદર જેમ સુવર્ણ જાય ને, સોનું જાય ને, તો એ સોનાની ઉપર લાગેલો જેટલો કચરો હોય, સોનાની ઉપર લાગેલી જેટલી ખરાબ ધાતુ હોય, સોનાની ઉપર લાગેલી જેટલી માટી હોય, એ બધું જ હટાવી દે અને પ્યોર શુદ્ધ સુવર્ણ તૈયાર કરી દે, એ તાકાત આ અગ્નિની અંદર છે. એવી જ રીતે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જેમ અગ્નિ એ સોનાને તપાવીને શુદ્ધ કરી નાખે, એમ આ તપ છે ને આત્માને તપાવીને એની શુદ્ધિ કરી નાખે. જે ગંદકી આપણા આત્માની ઉપર લાગેલી છે. સોનાનો મૂળ સ્વભાવ તો શુદ્ધ જ છે, પણ એ વર્ષોથી ક્યાંક ને ક્યાંક જમીનની અંદર દટાયેલું, જમીનની અંદર પડેલું, અને માટે એ વર્ષોના વર્ષો થઈ ગયા, અને માટે એ સોનું મેલું થઈ ગયું, ગંદુ થઈ ગયું. એવી જ રીતે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે ભાઈ, તારા આત્માનો સ્વભાવ તો શુદ્ધ સ્ફટિક જેવો શુદ્ધ છે, પણ ભવો ભવના ચક્કરમાં ભમતા ભમતા, ભવો ભવના ચક્કરમાં રખડતા રખડતા, ભવોના ભવના આ ચક્કરની અંદર આમ તેમ જતા જતા કન્ડિશન, પરિસ્થિતિ એ થઈ ગઈ કે તારો આત્મા મેલો થઈ ગયો. અને એ મેલા આત્માને સાફ કરવાનું કામ જો કોઈ કરે, મેલા હૃદયને સાફ કરવાનું કામ જો કોઈ કરે, મેલા મનને સાફ કરવાનું કામ જો કોઈ કરે, તો એ માત્ર ને માત્ર તપ કરી શકે છે. એક વસ્તુ બરાબર સમજજો, નવ પદની જે આરાધના છે, એ નવ પદની આરાધના અંતર્ગત પ્રથમના સાત પદો છે ને, એ આલંબન છે અથવા તો તૈયારીના છે, પણ આ છેલ્લા બે પદો છે ને એ ક્રિયાન્વિત કરવા માટેના છે, પ્રયોગ કરવા માટેના છે, આચરણ કરવા માટેના છે. દર્શનનું કોઈ આચરણ ન હોય, એને હૃદયમાં લાવવાનું હોય. જ્ઞાનનું કોઈ આચરણ ન હોય, એને મેળવવાનું હોય, પણ દર્શન હોય, જ્ઞાન હોય, કે અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુની ભક્તિ હોય, આ પંચ પરમેશ્ઠીની ભક્તિ દ્વારા કે દર્શન અને જ્ઞાન દ્વારા મેળવવાનું શું? તો કે સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, આ બે પદ પ્રયોગના છે, આ પ્રયોગાત્મક છે, આચરણ કરવા યોગ્ય છે, આચરિત કરવા જેવા છે, જીવનની અંદર લાવવા જેવા છે. અને માટે આ છેલ્લા નંબરની અંદર આ બે પદોને મૂકવામાં આવ્યા, કારણ કે બાકીના સાત પદો છે ને એ તૈયારીના છે, અને આ બે પદો છે ને રિઝલ્ટના છે. તપ કરે શું? તપ તમને શુદ્ધ કરાવી દે, તમારા આત્માને શુદ્ધ બનાવી દે, તમને શુદ્ધ બનાવી દે, તમને શુદ્ધ નિર્મલ સ્ફટિક જેવા બનાવી દે, તાકાત તપની અંદર છે. અને માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જીવનની અંદર બરાબર સમજી લેજો, તપ વગર આપણા જીન શાસ્ત્રની કોઈ પણ ક્રિયા, આરાધના કે અનુષ્ઠાન અધૂરું ને અધૂરું જ છે. તમે જોજો, નાનકડીથી નાનકડું અનુષ્ઠાન હોય કે મોટાથી મોટું અનુષ્ઠાન હોય, પણ એ આરાધના ત્યારે જ બને, સાધના ત્યારે જ બને જ્યારે તપના માધ્યમથી આપણે જોડાઈ શકીએ. એક નાનકડું સિદ્ધચક્ર પૂજન પણ આપણે કરાવીએ ને, ભલે એમાં કશું જ નથી, માત્ર પરમાત્માનું પૂજન છે, પરમાત્માની ભક્તિ છે, પરમાત્માની સ્તવના છે, પરમાત્માની સ્તુતિ છે, છતાં પણ એ સિદ્ધ ચક્ર પૂજન કરાવનાર વિધિકારક કે બેઠેલા ગુરુ ભગવંત ચોક્કસ પ્રેરણા કરે કે ભાઈ, આજે સિદ્ધ ચક્ર પૂજન ભણાવ્યું છે ને, તો કમસે કમ આજનો દિવસ તો ચોવિયાર કરજો. દરેક જગ્યાએ તપને કોઈ એવું અનુષ્ઠાન નહીં, કોઈ એવી ક્રિયા નહીં, કોઈ એવી આરાધના નહીં કે જે તપ વગર હોય. અને માટે જીન શાસ્ત્રની અંદર ભલે નવ પદમાં છેલ્લું પદ હોય, પણ આમ જોવા જઈએ ને તો બહુ મહત્વનું અને બહુ ઇમ્પોર્ટન્ટ પદ હોય તો આ સમ્યક તપ પદ છે. અને એ સમ્યક તપ પદની આરાધનાનો જ્યારે આજે અવસર છે, એ સમ્યક તપ પદની આરાધનાનો જ્યારે આજે દિવસ છે, ત્યારે મારે તમને એ જ કહેવું છે કે જીવનની અંદર સાચા તપને લઈ આવો.
प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की यूट्यूब चैनल को और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें।